हेलो विद्यार्थी मित्रों, केम छो? आजे पण आपणे जे टॉपिक लेवाना छीए ए छे व्याकरणनो टॉपिक। चार मार्क्स तमे जारे एक प्रश्न 10मा मार्क के 9मा मा जारे मुद्दासर लगभग अर्धा थी पौणा पानानो एक प्रश्न लखो त्यारे मात्र तमने 1.5 के वधी के 3 मार्क्स मळे। पण आ एवुं छे के आमां तमे रोकडा मार्क्स मेळवी शको छो। 10मामां घणीवार मैं घणा बाळकोने અમારી લાઈફના એક્સપિરિયન્સમાં જ્યારે 9મામાં સ્પેશિયલી જ્યારે બાળકો આવે અને આ એમને ટોપિક આવે ત્યારે બાળકો જ્યારે એમ કહ્યું કે સંક્ષેપીકરણ કરવાનું, તો બાળકો એક પાનાનું આખું એનું ફકરાનું કરી કરીને લખે છે, ઘણાને ખબર ના પડતી હોય તો એનો એ ફકરો 4-5 વાર ઉતારી અને એને લાંબો કરે છે સંક્ષેપમાં। એટલે બહુ થોડામાં જે પણ ફકરો આપ્યો છે એને ખૂબ નાનો કરીને, એનો હાર્ડ પણ ઓછો ન થવો જોઈએ, એનો ભાવાર્થ પણ ઓછો ન થવો જોઈએ, એની વિશેષતાઓ છે, લેખક જે કહેવા માંગે છે એ પણ ઓછું ન થવું જોઈએ, તમારી ભાષા પણ થોડી હોવી જોઈએ, જેનાથી શિક્ષકને ખ્યાલ આવે કે તમારું બૌદ્ધિક સ્તર કેટલું છે, તમે કેટલા આ ફકરાને સમજ્યા છો। તો લગભગ 4 કે 5મો એ પ્રશ્ન આવે છે, 4 માર્ક્સ પ્રશ્ન છે, બોર્ડમાં પણ આવે છે અને 9મામાં બોથ મીડિયમમાં આવે છે આ પ્રશ્ન। એટલે બધાએ આ પ્રશ્ન બહુ ધ્યાનથી સમજવાની જરૂર છે। તો ચલો આપણે હવે શરૂ કરીએ સંક્ષેપીકરણ। સંક્ષેપીકરણ એને શું કહેવાય? તો સંક્ષેપીકરણ એટલે સંક્ષેપ લેખન, એટલે કે સાર, સમરી જેને આપણે કહીએ છીએ, મુખ્ય હાર્દ ભાવાર્થ એનો સાર જે આપણે કહે છે કે બોટમ લાઈન, જેને કહે છે બોટમ લાઈનમાં ગયેલો ભાઈ જે પણ કહેવું હોય બહુ લાંબુ લાંબુ નાખે છે, તો તમને જ્યારે પેપરમાં ખૂબ લાંબો ફકરો આપ્યો હોય તો એને કઈ રીતે ટૂંકાવવો? આપણે ઘણીવાર ફિલ્મ જોવા જઈએ છે અને આપણે કોઈ મિત્રને કે બહેનપણીને આપણે જ્યારે એની સ્ટોરી કહે છે તો આપણે અતતઈથી કહીએ છીએ કે ભાઈ વોરમાં ઋતિક રોશનની એન્ટ્રી આ રીતે થાય છે, ટાઈગર શ્રોફની એન્ટ્રી આ રીતે થાય છે, પછી આ ગીત આવે છે, આ એના શબ્દો છે। ના, આપણે આ રીતે કહેતા નથી। આપણે શોર્ટમાં કહીએ છીએ ભાઈ ટાઈગર શ્રોફ છે, ઋતિક રોશન છે, બંને પહેલા આ રીતનું છે, આ રીતનું છે, એમ તેને શોર્ટમાં જ લગભગ અડધી મિનિટમાં આપણે સ્ટોરી કહી દે છે। તો આ જ રીતે જે ફકરો તમને પેપરમાં આપ્યો એને નાનામાં નાનો 3-4 લાઈનમાં કે 5 લાઈનમાં કેવી રીતે લખો એ આજે હું તમને સમજાવવાની છું। બીજું વાત, પહેલું છે કે સંક્ષેપીકરણ એટલે સાર, આમાં તો તમને આઈડિયા આવી ગયો હશે। એના પછી છે બીજો પોઈન્ટ, બીજો કયો પોઈન્ટ ધ્યાનમાં રાખો? આપેલ ગદ્યખંડ એટલે કે ફકરો કે પેરેગ્રાફ ને લગભગ ત્રીજા ભાગ જેટલો ટૂંકાવીને એનો સાર લખવો, તેને સંક્ષેપીકરણ અથવા સંક્ષેપ લેખન કહે છે। જે ફકરો તમને 12-15 લાઈનો આપ્યો છે એ ફકરાને તમારે મેક્સિમમ 4 લાઈનમાં લખવાનો છે કે 5 લાઈનમાં લખવાનો, એ શું એ ફકરામાં મુખ્ય વસ્તુ શું લેખક કહેવા માંગે છે? તમારે ફકરો એક વાર લખવો પડે તો 2 વાર વાંચો, 3 વાર વાંચો, પણ લેખક શું કહે છે, એ ફકરો શાના ઉપર છે, મુખ્ય વિષય વસ્તુ શું છે, કયા ટોપિક ઉપર છે, તો આ તમે જો એક વાર તમને સમજણ ન પડે તો બીજી વાર વાંચો, ત્રીજી વાર વાંચો, તો હવે આમાં કયા કયા મુદ્દાઓ ધ્યાન રાખવાના તો આપણને આઈડિયા આવી જાય કે ભાઈ કઈ રીતે સંક્ષેપ લેખન કરાય છે। તો સંક્ષેપીકરણ વખતે ધ્યાનમાં રાખવાની બાબત, માં પહેલી બાબત છે આપેલ ફકરાને ધ્યાનથી વાંચો, એક વાર વાંચવાથી જો ન સમજાય તો બીજી વાર વાંચો, તમે ઉતાવળમાં છો, ટેન્શનમાં છો, પરીક્ષાનું છે, પાછળવાળા પૂછપૂછ કરે છે, આ તમારે પણ કોઈને કાંઈ પૂછવું છે, મગજને પહેલાં શાંત કરો કેમ, કારણ કે જે માર્ક્સ તમારે લેવાના છે માં એક માર્ક્સ તો એના શીર્ષકનો હશે, જે તમે ટાઇટલ આપશો એનો, જો એ અનુરૂપ ટાઇટલ હશે, બધાના અલગ અલગ ટાઇટલ હોઈ શકે, જરૂર નથી કે બધાને એક સરખા જ આવે, બધાના જેણે વિચારીને લખ્યું છે એ બધાના જ અલગ અલગ એના ટાઇટલ આવી શકે છે કે એના શીર્ષક
આવી શકે છે. હા, જેણે કોપી કરી હોય એની વસ્તુ અલગ છે. તો એક વખત તમને જો ન સમજાય હોય તો એને બીજી વખત વાંચો, ત્રીજી વખત વાંચો. અમુક શબ્દોમાં તમને ખબર ન પડતી હોય તો તમે તમારા સુપરવાઇઝર આવ્યો હોય પરીક્ષામાં એને પૂછી શકો છો. જો બોર્ડ છે તો એમાં પણ પૂછાય એવું ન હોય, તમને એવું લાગે તો ન પૂછશો. વિચારો કે એના આસપાસના શબ્દો શું છે, આખો ફકરો શેની ઉપર છે, તો આપોઆપ તમને આઈડિયા આવી જશે. તો મેક્સિમમ 2 થી 3-4 વાર વાંચો એ ફકરાને. તમને એનો ભાવાર્થ શું છે, એનો અર્થ શું છે, એ લેખક કહેવા શું માંગે છે એ ફકરામાં, એ તમને ખબર પડવી ખૂબ જ જરૂરી છે. એનો બીજો પોઈન્ટ છે, ફકરાના મુદ્દાને સમજી અને તારો. તમે જ્યારે ફકરો વાંચો તો એ જે ફકરો લખવાનો છો તમને એમ લાગે આ લીટી મહત્વની છે, તો પેન્સિલથી અંડરલાઈન કરી દો કે ભાઈ હા, આ જે હું ફકરાનો સાર લખું છું એમાં આ લીટી મહત્વની છે. તો એવી રીતે તમે જ્યારે ફકરો વાંચતા જાઓ, એક વાર વાંચો, બે વાર વાંચો અને ત્રીજી વાર વાંચો, ત્યારે તમને આઈડિયા આવી જાય તમે કેવા પહેલાં બીજાના બાળકો તો છો નહીં કે તમને આઈડિયા ના આવે. તો જ્યારે ત્રીજી વાર ફકરો વાંચો અને તમને લાગે કે આ લીટી મહત્વની છે, આ લીટી મહત્વની છે, આ લાઈન મહત્વની છે, તો એની નીચે અંડરલાઈન કરતા જાઓ. પછી જે નાની નાની અને એ ફકરાને બનાવવા માટે બીજા પણ શબ્દ પ્રયોગ થયા છે, બીજી પણ લીટીઓ લખાઈ હશે, તો તમને એવું લાગે કે ના, આ કંઈ બહુ લખવા જેવું છે નહીં, આમાં મને કંઈ એનું મહત્વ સમજાતું નથી અથવા મહત્વ મને લાગતું નથી, તો એ વસ્તુને તમે છોડી દો. દાખલા તરીકે અમુક આપણે સ્ટોરીઝ કહીએ છીએ તો આપણને એવું લાગે છે કે ના, આ ફિલ્મની સ્ટોરી સાથે આને કોઈ લેવા દેવા નથી, તો આપણે એ ભાગને નથી કહેતા, નથી શેર કરતા. અથવા તો મૂવીઝમાં ઘણી વાર જોઈએ છે, મોબાઈલમાં ઘણી વાર જોઈએ, તો આપણે એને ફાસ્ટ ફોરવર્ડ કરી દે છે, તો એને ગૌણ વસ્તુ કહેવાય. તો એને તમે જુદી તારવી લો, મતલબ કાઢી નાખો, એને તમારે લેવાની છે જ નહીં. તમારે જે મુખ્ય વસ્તુ લેવાની છે એની નીચે તમે અંડરલાઈન કરો. અને ત્રીજી બાબત છે, ફકરો મૂળ લેખકના શબ્દોમાં જ લખવાની જરૂર નથી. ગાંધીજીના નામનો ફકરો આવે છે, સર્વપલ્લી રાધાકૃષ્ણનો આવે છે, સ્વામી વિવેકાનંદનો આવે છે, ઘણા ઘણા લેખકો છે, વિનોબા ભાવેનો આવે છે, ઘણા લેખકો એવા છે, કનૈયાલાલ મુનશીએ, મણિલાલ નટુભાઈ, રતિલાલ ત્રિવેદી, એવા ઘણા લેખકોના કોઈ ફકરા કોઈ કથામાંથી કે કોઈ એના નાટકમાંથી કે કોઈ વાર્તામાંથી કોઈ ફકરા લેવામાં આવે. તો લેખક એ ફકરામાં શું કહે છે, એ જ શબ્દો લેવા જરૂરી નથી. થોડા મારા શબ્દો પર ધ્યાન આપજો, થોડા તમે તમારા શબ્દો ઉમેરી શકો છો. જરૂર નથી કે આ પેટવાડી આ 4 અંડરલાઈન કરી દો, એ 4 લીટીઓ લખવી. અંદર તમને એવું લાગે કે એકાદ લીટી છે કે અમુક શબ્દો છે, મારે થોડા તોડી ફોડી અને મારી રીતે ફકરો બનાવવો છે, થોડા તો તમે કરી શકો છો, જેથી સામેવાળા જે ટીચર હશે જોવાવાળા કે પ્રોફેસર હશે, તો એને આઈડિયા આવશે કે તમે શું કહેવા માગો છો, તમારું બૌદ્ધિક સ્તર કેટલું છે, તમારું કેટલું વાંચન છે, તો એના ઉપરથી એ શિક્ષકને આઈડિયા આવી જશે. અને એના પછી છેલ્લું છે, ફકરાને અનુરૂપ એવું ટૂંકું અને સચોટ શીર્ષક આપો. ધારો કે હવે તમે પાઠ ફકરાને સમજી ગયા છો, એને ગૌણ વસ્તુઓ છે કાઢી નાખી છે, મુખ્ય વસ્તુઓ લખી નાખી છે, અંદર તમારી પણ વસ્તુઓ ઉમેરી દીધી છે, તો હવે એને ઉપર ટાઇટલ આપણું થશે. ઘણા વિદ્યાર્થીઓને ટાઇટલ આપતા જ નથી, અથવા તો ચોરી કરતા હોય ત્યારે પાછળવાળાએ જે ટાઇટલ આપ્યું હોય કે આગળવાળાએ જે ટાઇટલ આપ્યું હોય એ જ લખી નાખે છે. એવું નહીં કરવાનું, તમારા ટીચરને ખબર પડી જ જશે કે તમે શું કરો છો. તમારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ એમની પાસે ભણીને ગયા છે, એટલે તમે એવું ના સમજો કે તમારા ટીચરને ખબર પડતી નથી, એમને પણ બધી જ ખબર પડે છે. તો મહેરબાની કરીને ટાઇટલ અલગ આપવાની કોશિશ કરો. મેં તમને પહેલાં પણ કહ્યું કે ફકરામાંથી પણ તમે કોઈ શબ્દનું ટાઇટલ આપી શકો છો, આખા ભાવાર્થને લઈને પણ કોઈ ટાઇટલ આપી શકો છો, તમે તમારી રીતે આપવાનું છે ટાઇટલ. જરૂર નથી કે આગળવાળાએ જે ટાઇટલ આપ્યું એ જ તમારે આપવાનું છે, ઘણા તો ટાઇટલ આપતા જ નથી, ખબર જ નથી, અને ટાઇટલ પાછા છેક નીચે આપે, આખો ફકરો લખી નાખે 1.5 પાનાનો,
એના પછી નીચે એ ટાઇટલ આપે, શીર્ષકનો, શીર્ષનો અર્થ થાય ઉપર, શીર્ષક, શીર્ષ, આપણું શીર્ષ ક્યાં છે? સૌથી ઉપર છે, પગમાં આવે છે સીધું, માથાથી આપણે ચાલીએ છીએ ના, તો શીર્ષનો અર્થ થાય છે ઉપર, ટોપ પર. તો શીર્ષક એટલે હંમેશા ઉપર આપવાનું, ક્યારે એ ફકરો પતે પછી આપવાનું નહીં. તો આ મુખ્ય વસ્તુઓ તમે ધ્યાનમાં રાખશો તો તમે 4 માર્ક્સ રોકડા મેળવી શકશો. કેમ? કારણ કે આમાં જોડણીની ભૂલો નહીવત થશે. કેમ? કારણ કે આ જ્યારે પેપર આવે છે ત્યારે એમાંથી જો તમે મુખ્ય મુદ્દા લેશો તો જોડણીની ભૂલો પડવાની નથી. હા, તમે જ્યારે ટાઇટલ આપો ત્યારે તમારે થોડું સાવચેતીથી આપવાનું છે તો મેક્સિમમ તમને માર્ક મળશે. જોઈ જોઈને લખવાનું હોય એમાં ભૂલો કરવાની નથી. બરોબર છે મિત્રો? તો આ રીતે ધીરે ધીરે તમે 4 માર્ક્સ મેળવી શકો છો. આમાંથી માર્ક્સ કપાય નહીં એનું ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે. એના પછીનો હવે આપણે બીજો પોઈન્ટ શરૂ કરીશું મિત્રો. બીજો મુદ્દો છે વિચાર વિસ્તાર. બીજો મુદ્દો છે વિચાર વિસ્તાર. વિચાર વિસ્તાર એટલે શું? આ પણ 4 માર્ક્સનો પ્રશ્ન છે. વિભાગ સીમા બોર્ડમાં પણ પૂછાય છે અને નેન્થમાં પણ પૂછાય છે. 4 માર્ક્સ પહેલાના કવર કરવાના છે, આના પણ કવર કરવાના છે. બરોબર છે? જે આપણે સંક્ષેપીકરણ જોયું એમાં તમને હવે આઈડિયા આવી ગયો હશે કે આપણે જે ફકરો છે એને જોઈ જોઈને લખવાનું છે. હવેની જે બાબત આવે છે એ તમને કોઈ કાવ્ય પંક્તિ આપી હશે, કોઈ કહેવત આપી હશે, પછી ઘણું બધું, કોઈ શેરો શાયરી જેવા આવે છે દાખલા તરીકે. આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે, અથવા તો પોપટ કોયલ બોલ થોડો પણ લાગે ભલો, વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડ કામ. તો આ રીતની જે વાક્ય રચનાઓ છે, આ રીતની જે અમુક લેખકોની છે, પછી વા ફરે વાદળ કરે ફરે, નદીઓના નીર શૂરા બોલ્યા ના ફરે, ભલે પશ્ચિમ ઉગે શું. તો આ ટાઈપનું જે તમને ક્યારે કંઈ પૂછવામાં આવે છે ત્યારે તમને ખબર હોતી નથી કે એમાં શું લખવાનું છે. તો પહેલી વાત એ છે કે તમારું જે ગુજરાતીનું વંચન છે એ ધીરે ધીરે વધારો. છેલ્લી વખત ન્યૂઝ પેપરમાં જે લેખો આવે છે વાંચો, ન્યૂઝ પેપર વાંચો, ગુજરાતી સમાચાર વાંચો, જેથી તમારું ગુજરાતીનું શબ્દ ભંડોળ છે એ વધે. જેટલું શબ્દ ભંડોળ વધશે એટલું તમે બહુ સરળતાથી આગળ કાર્ય કરી શકશો. તો આવો આપણે મુખ્ય મુદ્દા ઉપર આવીએ. મુખ્ય મુદ્દો છે વિચાર વિસ્તાર. તો હવે વિચાર વિસ્તારના 4 માર્ક છે એ આપણે કઈ રીતે કવર કરે? આ બધા રોકડા માર્ક્સ લેવાની વસ્તુ છે. પણ નહીંતર જો જે 1-1 માર્ક્સના પ્રશ્નો છે એમાં તમે સહેજ પણ ખોટું લખ્યું હશે અથવા તો જોડણીની ભૂલ હશે તો ફટ લઈને માર્ક કપાઈ જશે. અહીંયા એવું નથી, અહીંયા તમે તમારા વિચારોને રજૂ કરી શકો છો. હા, જોડણીની ભૂલો ન હોવી જોઈએ. બરોબર છે? તો પહેલો મુદ્દો છે એના ધ્યાનમાં રાખવાના મુદ્દાઓમાં, એનો પહેલો મુદ્દો છે આપેલી ઉક્તિ કે પંક્તિને બરાબર સમજી લો. જેમ આપણે કોઈ ઉક્તિ એટલે સિદ્ધિ તેને જઈ વળે જે પડશે રે નહીં. તો આ છે ઉક્તિ, આ છે એક લીટ. હવે આને ડિસ્ક્રાઇબ કરવાની છે કે આ શું કહેવા માંગે છે. તો સિદ્ધિ એટલે સફળતા. તો જ્યારે તમે વાંચતા હશો અથવા તો તમને ખબર હશે કે સિદ્ધિ એટલે શું, સિદ્ધિ એટલે સફળતા. સફળતા કોને મળે છે? સિદ્ધિ તેને જઈ વરે, વરે એટલે એને પ્રાપ્ત થાય, એને વરે એને પ્રાપ્ત થાય. આ બધા ગર્ભિત અર્થો છે. તો ધીરે ધીરે જ્યારે તમારું ગુજરાતી વાંચન વધશે ત્યારે જ તમને ખબર પડશે. અમે ઘણી વાર બોર્ડમાં પેપર તપાસવા જઈએ તો ઘણા વિદ્યાર્થીઓ આ દાખલા તરીકે આ ટાઈપનું કંઈ પૂછ્યું હોય કે સિદ્ધિ જેને જઈ વરે તે પડશે એ નહીં, તો એ બાળકો એટલે કે સિદ્ધિનો વર એ પડસેવાથી લથપથ છે એની ઉપર એને અડધું માર્ક લખેલું. કેમ? કારણ કે એની પાસે લખતું જ નહીં, લખાણ એને ખબર જ નહોતી કે સિદ્ધિ એટલે સફળતાની વાત છે,
વર્વું એટલે પ્રાપ્ત થવું વાત છે. ઇંગ્લિશ મીડિયમના બાળકોને ખાસ મારી નિવેદન છે, મારું નિવેદન છે કે તમે થોડું થોડું ગુજરાતી ન્યૂઝપેપર, ગુજરાતી સમાચાર, ગુજરાતી નોવેલ્સ તમે થોડું વાંચવાનું રાખો. થોડી ટફ ભાષા છે, પણ જો તમે મેથ્સમાં હોશિયાર હશો, ગણિત સાયન્સમાં હોશિયાર હશો, એમાં 90 માર્ક્સ હશે, પણ જો ગુજરાતીમાં 12 કે 15 માર્ક્સ હશે તો તમે ફેલ જ ગણાશો, તમને કોઈ પાસ કરશે નહીં. તો જેટલી મહેનત તમે ગણિત પાછળ, વિજ્ઞાન પાછળ, એસએસ પાછળ, ઇંગ્લિશ પાછળ કરો છો, એટલી જ મહેનત જો તમે ગુજરાતીમાં કરશો તમે સારા ટકાને પણ મેળવી શકશો. આવો આપણે વાત કરતા હતા કે સિદ્ધિ તેને જઈ મળે જે પડશે લેતા. જે વ્યક્તિ ભયંકર પુરુષાર્થ કરે છે, ખૂબ જ મહેનત કરે છે, તો તેને સફળતા પ્રાપ્ત થાય છે. આ વસ્તુને તમારે વિસ્તારથી લખવાની છે. 4 માર્ક્સનું છે, કમસે કમ 1 પેરેગ્રાફ પડવો જોઈએ. પહેલાં શરૂ કરવાનું પેરેગ્રાફથી અને પછી પણ બીજો 1 પેરેગ્રાફ પડવો જોઈએ. એટલે કમસે કમ 12-13 લીટીની એ સંક્ષેપે આ વિચાર વિસ્તાર છે એ હોવો જોઈએ, કારણ કે એ 4 માર્ક્સ તમારે કવર કરવાના છે અને આમાં તમારે કોઈ પણ પ્રકારનું ટાઇટલ આપવાનું નથી. બીજી વાત, જરૂરી લીટીઓને સમજી એના શબ્દનો અર્થ વિસ્તાર કરો, જે મેં તમને હમણાં સમજાવ્યું છે. જરૂર જણાય ત્યાં ઉદાહરણ કે બીજા લેખકની કાવ્ય પંક્તિનો ઉપયોગ કરી શકો છો. તો દાખલા તરીકે આ તમે જ્યારે વાંચો કે ભાઈ આ વિચાર વિસ્તાર કીધો છે, તો એમાં તમને એવું લાગે કે ના હું બીજા કોઈ લેખકની પંક્તિ પણ એડ કરી શકું છું, તો તમે એ કરી શકો છો. બરોબર છે. પછી દાખલા તરીકે માં વિશેની કોઈ પંક્તિ હોય, માએમાં ને બીજા બધા વગડાના વા, તો જ્યારે તમે આને ડિસ્ક્રાઇબ કરતા હો, આના વિશે તમે વિચાર વિસ્તાર કરતા હો, તો તમે માં વિશેની તમને બીજી કોઈ પંક્તિ યાદ આવે, જનનીની જોડ સખી નહીં જડે રેડો, તો એ તમે અંદર એડ કરી શકો છો. જો તમે આવું એડ કરીને લખશો કોઈ કાવ્ય પંક્તિ કે કોઈ બીજી કોઈ વાત તમને જો યાદ છે, તો જે સામેવાળા ટીચર છે એના મગજ પર તમારી ખૂબ સારી છાપ પડે છે. એના પછી છે ચોથું છે, મહત્વની બાબત ન રહી જાય તેની કાળજી રાખવી. ઘણા પહેલે જે એમને કોઈ ગમતું હોય એવી કોઈ લાઈન આવી ગઈ તો એની ઉપર જ લપ 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 કરે અને બીજી લાઈન લખવાની ભૂલી જાય, તો એવું ન થાય. આખી વાતને સમજી અને આપણે કઈ રીતે લખવી છે આપણા મગજમાં સેટ કરવી જોઈએ. એના પછી પાંચમી બાબત છે, લખાણની ભાષા શુદ્ધ અને સરળ હોવી જોઈએ. સામેવાળા વ્યક્તિને તમારો કોન્સેપ્ટ ક્લિયર છે એવું લાગવું જોઈએ. જ્યારે હું તમને કોઈ વસ્તુ સમજાવું અને તમને સમજણ ન પડે તો મારો જ કોન્સેપ્ટ ક્લિયર નથી એવું કહી શકાય. તો જ્યારે તમે લખાણ કરતા હો તમે તો મને ક્લાસમાં પૂછી શકશો, ક્લાસ શરૂ થશે ત્યારે, પણ જ્યારે તમારું પેપર છે એ માત્ર તમારું પ્રેઝન્ટેશન છે, ત્યાં કંઈ ટીચર અમને પૂછવા નથી આવતા, એ ઓળખતા પણ માત્ર તમારું લખાણ એ તમારી ઓળખ છે. તો વધારે પૂછવાળા ભર્યું, ચેક ચેક કરેલું એવું કોઈ પણ પ્રકારનું લખાણ હોવું જોઈએ. છઠ્ઠું છે, જોડણી વિરામચિહ્નો વાક્ય રચનામાં ભૂલ ન થાય તેનું ધ્યાન રાખો. આપણને કોઈ વસ્તુ પરફેક્ટ ખબર પડી ગઈ છે કે હા ભાઈ આ વસ્તુ તમે લખેલી છે ને સ્કૂલમાં, મારે પહેલી પરીક્ષામાં મારે આના 4 માંથી 3.5 માર્ક્સ આવેલા, એટલે તમે ખુશ ખુશ થઈ જાઓ અને સતત લખ્યા જ કરો લખ્યા જ કરો અને લખો પણ સરસ, પણ એમાં જોડણીની ભૂલો ન થાય, વાક્ય રચનાની ભૂલો ન થાય. એટલે ફરી એક વાર પેરેગ્રાફને વાંચી અને ભૂલ હોય તો એને ક્લિયર કરી નાખવા નહીં, કારણ કે ફરી પાછો આ મોકો તમને મળવાનો નથી. એના પછી છેલ્લો મોકો છે, વિચાર વિસ્તાર કરેલું સમગ્ર લખાણ એક વાર ધ્યાનથી વાંચી જો. તમે જ્યારે કોઈ પણ લખાણ કરો તો એને ખૂબ ધ્યાનથી વાંચો, જેથી ખબર પડે કે તમારે શું કરવાનું છે, તમારે શેના વિશે લખવાનું છે, કેટલું લખવાનું છે. 4 માર્ક્સનું છે તો માત્ર 12-15 લીટી સુધી ઠીક છે,
એમાં પણ તમે એક પેરેગ્રાફ પાડી શકો છો, પણ પેલા મહેરવાણી કરીને એરા ન મારશો. એરા એટલે પોઈન્ટ પાડવો થાય, બરોબર છે? અને આપણે ગુજરાતીમાં ક્યાંય પોઈન્ટ પાડવાના હોતા નથી, એ માત્ર એસએસમાં આવે છે. તો મહેરવાણી કરીને નવમાના સ્ટુડન્ટને ખાસ મારી નમ્ર વિનંતી છે. દસમાના સ્ટુડન્ટ તો હવે કદાચ એવી ભૂલ નહીં કરે, ઘણા કરતા પણ હોય છે. આપણે એકમ કસોટીમાં મેં જોયું ઘણાએ ભૂલ કરેલી છે જ, પણ નવમાના બાળકોએ ખાસ ક્યાંય એરા કરીને નિબંધમાં, ગદ્યલેખનમાં, આ વિચાર વિસ્તારમાં મહેરબાની કરી અને પોઈન્ટ પાડવાની, ઘણા આવી રીતે પોઈન્ટ પાડેલા હોય, નવો મુદ્દો એમ કરે, પછી અહીંયાથી લખવાનું શરૂ થાય, ફરી પાછો અહીંયા મુદ્દો પાડે અને અહીંયાથી લખવાનું શરૂ થાય. તો આ ટાઈપ કોઈ પણ લખાણ તમારે કરવાનું નથી મિત્રો. તો તમને સમજણ પડી જ ગઈ હશે કે વિચાર વિસ્તાર એટલે શું, સંક્ષેપીકરણ એટલે શું. એના પછીના મુદ્દાઓ છે કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. Thank you.